નમસ્કાર, મારું નામ છે ઓડેદરા કાજલ. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરની તાલીમાર્થી છું. આ પ્રોજેક્ટનો વિષય છે અક્ષમ બાળકોને પડતી અધ્યયન મુશ્કેલીઓ. આ પ્રોજેક્ટ મકવાણા મિત્તલ, ચૌહાણ સંધ્યા, જોશી પ્રસન્તા અને ઓડેદરા કાજલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના માર્ગદર્શક છે એમ વી વેકરિયા સર અને પ્રેરક છે એસ જે ડુમરાડિયા સર. આ પ્રોજેક્ટમાં અક્ષમ બાળકોને પડતી મુખ્ય 10 પ્રકારની મુશ્કેલીઓની વાત કરવામાં આવી છે, જે આપણે આગળ વિસ્તારથી જોઈએ. પહેલો પોઈન્ટ છે અક્ષમ બાળકોને વાચનમાં પડતી મુશ્કેલી. ડિસ્લેક્સિયા એ બાળકના વાચનની ક્ષમતા સાથે સંકળાયેલો રોગ છે. ડિસ્લેક્સિયા એ અધ્યયન અક્ષમતા છે, જે વ્યક્તિની વાચન, લેખન, જોડણી લખવાની અને અમુક વખતે બોલવાની ક્ષમતામાં અવરોધો પેદા કરે છે. આ રોગને કારણે વાચન કરતી વખતે અક્ષરો ઓળખવામાં ભૂલ થાય છે. સામાન્ય રીતે બાળક ક અને ડ, ટ અને ઠ, મ અને ય જેવા વળતા અક્ષરોને ઓળખી શકતું નથી. અમુક વખતે તો તેને અક્ષરો અને આંકડાઓમાં ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાતી હોય છે. પરિણામે તે યોગ્ય રીતે વાચન કરી શકતું નથી. તેઓ સાહજિક રીતે વાચન કરી શકતા નથી. તેમને શ્રુત લેખન કરવામાં મુશ્કેલીઓ પડતી હોય છે, એટલે કે તેઓ સાંભળેલા વાક્યો લખી શકતા નથી. ત્યારબાદ બીજો પોઈન્ટ છે અક્ષમ બાળકોને પડતી માનસિક મુશ્કેલીઓ. આવા બાળકોને ગ્રહણ શક્તિ અને સમજ શક્તિ અન્ય બાળકો કરતાં પ્રમાણમાં ઓછી હોય છે. પરિણામે તેમની અધ્યયનની ગતિ ધીમી બને છે, તેથી તેઓ સામાન્ય બાળકોની તુલનામાં અધ્યયનમાં પાછળ રહી જાય છે. બાળક તોતડું હોય તો અમુક અક્ષરો બોલી શકતું નથી, તેથી તેની ભાષા અસ્પષ્ટ બને છે. પરિણામે તે પોતાની વાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી. બાળક અટકી અટકીને બોલતું હોય તો તેની રજૂઆત અને વાણીમાં સાતત્ય જળવાતું નથી. પરિણામે તે પોતાની વાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી. વાણીની આંશિક અક્ષમતા ધરાવતા બાળકોની ભાષાનો પણ યોગ્ય રીતે વિકાસ થતો નથી. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે અક્ષમ બાળકોને લેખનમાં પડતી મુશ્કેલી. અક્ષમ બાળકો અંધત્વના લીધે લેખન કાર્ય કરી શકતા નથી, તેથી તેમના લેખન કૌશલ્યોનો વિકાસ થઈ શકતો નથી. જ્યારે અમુક બાળકો શારીરિક અક્ષમતાના લીધે લેખન કાર્ય કરી શકતા હોતા નથી. અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો લેખનના સંદર્ભમાં તેમની આંખ અને હાથની ક્રિયાઓ વચ્ચે સંકલન સાધી શકતા નથી. તેઓ લેખન કાર્યમાં અન્ય સરેરાશ બાળકોની સરખામણીમાં ધીમા હોય છે. તેમને એક જ બાબત સમજાવવા માટે એકથી વધુ વખત સમજૂતી આપવી પડે છે. આવા બાળકો વધુ પડતી જોડણી, વ્યાકરણ અને વાક્યો લખવામાં ભૂલો કરતા હોય છે. તેઓને વારંવાર સમજાવવા છતાં લેખન કાર્ય સારી રીતે કરી શકતા નથી, જેથી તેઓ અધ્યયન કાર્યમાં પાછળ રહી જાય છે. નમસ્કાર, મારું નામ મકવાણા મિત્તલ. અક્ષમ બાળકોને પડતી અધ્યયન મુશ્કેલીઓમાં 4 નંબર પર આવે છે અક્ષમ બાળકોને ગણન ક્રિયામાં પડતી મુશ્કેલી. અક્ષમ બાળકો ગણિત જેવા વિષયમાં લેખિત ગણતરી કરી શકતા નથી. આવા બાળકો શારીરિક અથવા માનસિક અક્ષમતાને લીધે સામાન્ય ગણિત કરી શકતા નથી, જેના લીધે તેમના ગણન કૌશલ્યોનો વિકાસ થતો નથી. આવા બાળકો અક્ષમતાને લીધે અમુક વખતે તેના જીવન પ્રત્યે હતાશ પણ થઈ જતા હોય છે અને ધીમે ધીમે અધ્યયનમાંથી રસ ગુમાવતા જાય છે. આવા બાળકો વર્ગખંડમાં અન્ય બાળકોની જેમ અભ્યાસમાં આગળ વધી શકતા નથી. તેઓ સાદી ગણતરી કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, જેથી તેમના ગણિત વિષય પ્રત્યેનો રસ ઓછો જોવા મળે છે. માનસિક અક્ષમતાને લીધે તેઓની મગજ શક્તિનો વિકાસ રૂંધાય છે, જેથી તેઓ શિક્ષણ કાર્યમાં પાછળ રહી જાય છે. પરિણામે આવા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે, જેના લીધે તેમનો વિકાસ અટકી જતો હોય છે. નંબર 5, અક્ષમ બાળકોને સાંભળવામાં પડતી મુશ્કેલી. સમાવેશક શાળાના વર્ગખંડમાં શિક્ષક દ્વારા મૌખિક રીતે રજૂ કરવામાં આવેલી માહિતી સંપૂર્ણ બહેરાશ ધરાવતું બાળક સાંભળી શકતું નથી, તેથી તે અન્ય બાળકોની તુલનામાં અધ્યયનના સંદર્ભમાં પાછળ રહી જાય છે. તેઓ લેખન કાર્યમાં અન્ય સરેરાશ બાળકોની સરખામણીમાં ધીમા હોય છે. તેમને એક જ બાબત સમજાવવા માટે એકથી વધુ વખત સમજૂતી આપવી પડે છે. તેઓ કોઈ બાબત અંગે વર્ણન કરતી વખતે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી શકતા નથી. વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સામે સાંકેતિક ભાષામાં વિષયવસ્તુની રજૂઆત કરવામાં સમય વધુ જાય છે, તેથી આવા બાળકોના અધ્યયનની ગતિ ધીમી રહે છે. આવા બાળકોના સંપ્રેષણ કૌશલ્યોનો વિકાસ થતો નથી. 6,
અક્ષમ બાળકોને હલનચલનમાં પડતી મુશ્કેલી. શારીરિક અક્ષમતાઓને કારણે હલનચલન સાથે સંકળાયેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં બાળકો અસમર્થ બને છે. તેની અસર તેના અધ્યયન પર પડે છે. જેમ કે બાળકના હાથ કામ ન કરતા હોય તો ચિત્રકામ, નકશાપૂર્તિનું કામ, લેખન કાર્ય અને અન્ય પ્રાયોગિક કાર્ય કરી શકતું નથી. હાથ અથવા પગમાં ઊભી થતી ખામીના કારણે બાળક રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના સર્વાંગી વિકાસ પર પડે છે. ઉપરાંત હાથ કે પગની ક્ષતિના કારણે બાળક કાં તો સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતું નથી અથવા ફક્ત મર્યાદિત સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે, જેના કારણે તે આવી પ્રવૃત્તિઓ દ્વારા થતું અધ્યયન કરી શકતું નથી. નમસ્કાર, મારું નામ ચૌહાણ સંધ્યા. ત્યારબાદનો સાતમો પોઈન્ટ છે, અક્ષમ બાળકને બોલવામાં પડતી મુશ્કેલી. વાણીની અક્ષમતા ધરાવતું બાળક વર્ગખંડમાં મૌખિક આંતરક્રિયા કરી શકતું નથી, તેથી તે વિષયવસ્તુ સંબંધિત સમસ્યાઓ શિક્ષક સામે રજૂ કરી શકતું નથી, જેના કારણે અધ્યયનમાં પાછળ રહી જાય છે. બાળક તોતડું હોય તો અમુક અક્ષર બોલી શકતું નથી, તેથી તેની ભાષા અસ્પષ્ટ બને છે. પરિણામે તે પોતાની વાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી. આવા સંજોગોમાં તે મૌખિક ચર્ચામાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના અધ્યયન પર પડે છે. બાળક અટકી અટકીને બોલતું હોય તો તેની રજૂઆત અને વાણીમાં સાતત્ય જળવાતું નથી. પરિણામે તે પોતાની વાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી. વાણીની આંશિક અક્ષમતા ધરાવતા બાળકોની ભાષાનો પણ યોગ્ય રીતે વિકાસ થતો નથી. તેના પછીનો આઠમા નંબરનો પોઈન્ટ છે, અક્ષમ બાળકને જોવામાં પડતી મુશ્કેલી. દ્રષ્ટિની ખામીને કારણે બાળક અવલોકન કૌશલ્યનો વિકાસ થતો નથી. દ્રષ્ટિની ખામીને લીધે બાળકના લેખન અને વાંચન કૌશલ્યનો પણ યોગ્ય વિકાસ થઈ શકતો નથી. ચિત્રકામ અને વિજ્ઞાન કે ભૂગોળ જેવા વિષયો કે જેવા પ્રયોગો અથવા કૃતિઓ દ્વારા સમજ વિકસાવવાની હોય તેવા વિષયોમાં અંધ બાળકો સમજ કેળવી શકતા નથી. દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકો માટે બ્રેઇન લિપિમાં તૈયાર થયેલ અધ્યયન સામગ્રી કે સંદર્ભ સામગ્રી મર્યાદિત હોય છે, તેથી આવા બાળકોને અધ્યયન માટે મોટાભાગે ઓડિયો ટેપ રેકોર્ડર, ઓડિયો સીડી પ્લેયર જેવા અન્ય સહાયક સાધનો અથવા અન્ય લોકો પર આધાર રાખવો પડે છે. પરિણામે તેમની અધ્યયનની ગતિ મંદ બને છે. તેના પછીનો નવમા નંબરનો પોઈન્ટ છે, અક્ષમ બાળકોને શીખવવામાં પડતી મુશ્કેલી. આવા બાળકો શીખવવાની અક્ષમતા ધરાવતા હોય છે, જેમ કે ગણતરી કરવામાં મુશ્કેલી, ધ્યાનનો અભાવ, વર્ગખંડમાં શાંતિથી બેસવામાં મુશ્કેલી, બોલાતા શબ્દોને સાચી રીતે લખી શકતા નથી. આવા બાળકોને અધ્યયન કાર્ય દરમિયાન સાચો શબ્દ લખવામાં વધારાનો ખોટો ઉમેરો, જેમ કે સ્કૂલના બદલે ઇસ્કૂલ જેવી મુશ્કેલીઓ પડતી હોય છે. આવા બાળકો શાબ્દિક સૂચનાઓ યાદ રાખી શકતા નથી, વસ્તુઓ યાદ રાખવા મુશ્કેલી અનુભવે છે. વિવિધ કામગીરીને સમયસર પૂરી કરવામાં આવા બાળકોમાં ખૂબ જ બેચેની રહે છે, જેના લીધે તેના શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર પડે છે. પરિણામે બાળક અધ્યયનમાં પાછળ રહી જાય છે. આવા બાળકોને શીખવાની ગતિ ધીમી હોય છે, તેઓની યાદશક્તિ નબળી હોય છે, તેના લીધે તેઓને કોઈપણ વસ્તુ શીખવામાં સમય લાગે છે. ત્યાર પછીનો દસમો પોઈન્ટ છે, અક્ષમ બાળકોને ભાષા સમજવામાં પડતી મુશ્કેલી. ભાષા અક્ષમતા ધરાવતા બાળકો તેમના વિચારોને યોગ્ય રીતે સંગઠિત કરી શકતા નથી, શબ્દોને વાક્યમાં સાચી રીતે ગોઠવી શકતા નથી અને વાક્ય બનાવવા માટે યોગ્ય શબ્દો ઝડપથી વિચારી શકતા નથી. પરિણામે તેઓ અસ્પષ્ટ વાક્યો બોલે છે અથવા તેમના કથનમાં સાતત્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે તેઓ પોતાની વાત યોગ્ય સંદર્ભમાં રજૂ કરી શકતા નથી. આવા બાળકોને વાત પણ સામેવાળી વ્યક્તિને ખાસ કરીને શિક્ષકોને અને અન્ય બાળકોને યોગ્ય રીતે સમજાતી નથી, જેથી તેઓ વર્ગખંડમાં થતી ચર્ચામાં ભાગ લઈ શકતા નથી. ભાષાની અક્ષમતાને કારણે તેઓ લેખિત અભિવ્યક્તિ પણ અસરકારક રીતે કરી શકતા નથી. ભાષાની અક્ષમતા હોવાને લીધે બાળક શિક્ષકની વાતો યોગ્ય સંદર્ભમાં સમજી શકતું નથી, તેથી કોઈપણ વિષયમાં આવતી પાયાની સંકલ્પનાઓ સમજવામાં પણ તે મુશ્કેલી અનુભવે છે. પરિણામે તે અભ્યાસમાં નબળું સાબિત થાય છે. થેન્ક યુ.